લોકસભાની ચૂંટણી 2024 આવી ગઈ છે અને બધી જ પાર્ટી પોતાની પાર્ટીને બહુમતીથી જીત અપાવવા કહેવાય ને કે એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આજે ખાસ એનાલિસિસના આ એપિસોડમાં વાત કરીએ કોંગ્રેસના મેનિફેસ્ટોની, એટલે કે કોંગ્રેસના ઘોષણાપત્રની. નમસ્કાર, ન્યૂઝ કેપિટલ સાથે હું છું પૂજા. આ વિશે વાત કરું એ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું કહે છે તે સાંભળી લઈએ. ના દેશ હિત મેં નીતિયાં હૈ ઓર ના હી રાષ્ટ્ર નિર્માણ કા વિઝન. આપને દેખા હોગા કલ કોંગ્રેસ ને જીસ તરહ કા ઘોષણા પત્ર જારી કિયા હૈ ઉસે સાબિત હો ગયા હૈ કે આજ કી કોંગ્રેસ આજ કે ભારત કી આશાઓ આકાંક્ષાઓ સે પૂરી તરહ કટ ચૂકી હૈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવું કેમ કહ્યું અને સાથે વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનો 2024નો મેનિફેસ્ટો આઝાદી સમયે જાહેર થયેલ 1936ના મુસ્લિમ લીગના મેનિફેસ્ટોનું રિફ્લેક્શન છે. કોંગ્રેસનો મેનિફેસ્ટો સંપૂર્ણપણે મુસ્લિમ લીગની છાપ ધરાવે છે. આવા વચનો દેશ સાથે વિશ્વાસઘાત સમાન છે. સાથે એવું લાગે છે કે કોંગ્રેસે બધું કોન્ટ્રેક્ટ પર આપી દીધું છે અને આખી પાર્ટીને આઉટસોર્સ પણ કરી છે. કોંગ્રેસ કે ઘોષણા પત્ર મેં વહી સોચ ઝલકતી હૈ જો સોચ આઝાદી કે આંદોલન કે સમય મુસ્લિમ લીગ મેં થી. કોંગ્રેસ કે ઘોષણા પત્ર મેં પૂરી તરહ મુસ્લિમ લીગ કી છાપ હૈ. और इस मुस्लिम लीग वाले घोषणा पत्र में जो कुछ हिस्सा बचा खुचा रह गया उसमें वामपंथी पूरी तरह हावी हो चुके हैं. कुल मिलाकर कांग्रेस इसमें दूर दूर तक नहीं दिखाई देती है. ऐसी कांग्रेस 21वीं सदी में ભારત કો આગે નહીં બઢા સકે. હવે વાત કરીએ કોંગ્રેસ મેનિફેસ્ટો 2024 અને મુસ્લિમ લીગ મેનિફેસ્ટો 1936માં શું સમાનતા હતી. 1936ના મુસ્લિમ લીગ મેનિફેસ્ટોમાં કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમ લીગ મુસ્લિમોના શરિયા એટલે કે અંગત કાયદાઓનું રક્ષણ કરશે. ત્યારે પહેલા તમને જણાવી દઉં કે શરિયા કાયદો શું છે. સરિયાને ઇસ્લામિક કાયદો કહેવામાં આવે છે, જે તેમના ધાર્મિક પુસ્તક પર આધારિત નૈતિક અને કાયદાકીય માળખાને જ ફોલો કરવાનું હોય છે. સાદી ભાષામાં કહું તો સરિયાને ઇસ્લામિક કાયદો અને રીતિરિવાજના હિસાબથી જીવન જીવવાનો સરળ રસ્તો કહી શકાય. દુનિયાના લગભગ 15થી વધુ દેશોમાં સરિયા કાયદો કોઈને કોઈ રીતે લાગુ થયેલો છે, જેની સામે કોંગ્રેસે 2024ના મેનિફેસ્ટોમાં કહ્યું છે કે કોંગ્રેસ એ સુનિશ્ચિત કરશે કે લઘુમતીઓ માટે પર્સનલ લો એટલે કે પર્સનલ નિયમો હોય. બીજું છે કે મુસ્લિમ લીગ મેનિફેસ્ટો 1936માં કહેવામાં આવ્યું હતું કે અમે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ માટે વિશેષ શિષ્યવૃત્તિ અને નોકરીઓ માટે લડીશું, જેની સામે કોંગ્રેસ મેનિફેસ્ટો 2024માં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે વિદેશમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિની ખાતરી કરશે. આમ જોવા જઈએ તો આ તો એના જેવું થયું કે કાન જમણેથી પકડો કે ડાબેથી, પકડવાનો તો કાન જ છે. અને આ બધી જ વાત ઉપર કોંગ્રેસે રિએક્ટ કરતા કહ્યું છે કે ભાજપને બીક છે કે આ વખતે તેઓ 180 બેઠકો પણ પાર નહીં કરી શકે, એટલે ફરીથી તેઓ હિન્દુ અને મુસ્લિમની વાત પર આવી ગયા છે. કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ટ્વિટરની એક પોસ્ટમાં લખ્યું હતું કે મોદી અને શાહના રાજકીય અને વૈચારિક પૂર્વજોએ સ્વતંત્રતા ચળવળમાં ભારતીયો વિરુદ્ધ અંગ્રેજો અને મુસ્લિમ લીગને ટેકો આપ્યો હતો. આજે પણ તેઓ સામાન્ય ભારતીયોના યોગદાનથી બનેલા કોંગ્રેસને ન્યાયપત્ર વિરુદ્ધ મુસ્લિમ લીગને અપીલ કરી રહ્યા છે. મોદી શાહના પૂર્વજોએ 1942માં ભારત છોડો દરમિયાન મહાત્મા ગાંધી અને મૌલાના આઝાદની આગેવાની હેઠળની ચળવળનો વિરોધ પણ કર્યો હતો.
તો હાલ એનાલિસિસના ખાસ કાર્યક્રમમાં બસ આટલું જ. તમે આવા જ વધુ વિડીયોઝ માટે જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.